કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જોઈ. એમાં એકાદ બે લાક્ષણિકતા એક્સ્ટ્રા પણ હતી, જેના સૂત્ર મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધા હતા અને એક દાખલો એનો જોયો હતો. તો એ સૂત્ર ઉપરના દાખલા આજે આપણે ગણવાના છે. તો નેક્સ્ટ દાખલો જોઈએ, ચોપડીનો છે, ઉદાહરણ નંબર 8.2. તો રકમ આપણે જોઈએ, શું કહે છે રકમ? તો રકમ 1/25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ દિશામાં ગતિ કરે છે. આવૃત્તિ આપી છે 25 મેગાહર્ટ્ઝ, એના હર્ટ્ઝમાં લઈ ગયેલા 10^6, અને આ વિદ્યુત ચુંબકીય તરંગ ધન એક્સ દિશામાં ગતિ કરી રહ્યું છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 6.3 જે સદિશ, બરોબર? તમને ઈ આપ્યું છે 6.3 જે સદિશ વોલ્ટ પ્રતિ મીટર. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સદિશ તમારે બી સદિશ શોધવાનો છે. પહેલાં બીનું મૂલ્ય શોધીએ, પછી દિશા વિશે ચર્ચા આપણે કરીએ. તો આપણી પાસે અહીંયા ઈ છે, બરોબર? તો આપણે યાદ છે સૂત્ર C=E/B. તો C=E/B, એના ઉપરથી બીને કરતા બનાવો તો થઈ જાય E/C. આ ઈની કિંમત મૂકી દો, છેદમાં સી એટલે 3×10^8, એટલે તમને જવાબ મળશે 2.1×10^-8 ટેસ્લા. હવે વાત થઈ દિશા માટે. તો તમને યાદ હોય તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે બોલી ગયા હતા કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા આ ત્રણે એકબીજાને લંબ હોય. યાદ છે ખાલી આકૃતિ? ઝેડ અક્ષમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ કરતા દર્શાવેલું હતું, પછી એક્સ ને વાય અક્ષમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું હતું. એનો મતલબ ઈ બી અને જે વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ કરતું હોય એની દિશા આ ત્રણે એકબીજાને લંબ હોય છે. તો આપણને જો રકમમાં આપ્યું છે કે વિદ્યુત ચુંબકીય તરંગ એ એક્સ દિશામાં છે, એટલે વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ અક્ષમાં થઈ ગયું, અને આમાં આપણને આપ્યું છે ઈ બરાબર જે સદિશ, મતલબ વિદ્યુત ક્ષેત્ર આપણો વાય અક્ષમાં છે. તો આ જે એક્સ અક્ષમાં હોય આ વાય અક્ષમાં હોય, તો ત્રીજું તરંગ આપણું વિદ્યુત ચુંબકીય તરંગ કઈ બાજુ હોવું જોઈએ? ઝેડ અક્ષમાં હોવું જોઈએ. યાદ છે ને, આ વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ અક્ષમાં જાય છે, પછી વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષમાં છે, એટલે ઓબ્વિયસલી આ જે ત્રીજું છે ચુંબકીય ક્ષેત્ર એ ઝેડ અક્ષમાં હોવું જોઈએ, તો જ ત્રણે એકબીજાને કેવા થાય? લંબ. એટલે લાસ્ટ લેક્ચરમાં આકૃતિ હતી એ જ છે કે ત્રણે લંબ હોવા જોઈએ એકબીજાને. તો આ બે એક્સ ને વાય હોય તો ફરજિયાત ઝેડ અક્ષમાં હોવું જોઈએ. તો ઝેડ અક્ષનો સદિશ લખવું હોય તો કે કેર લખી શકો, તો બી સદિશ બરાબર આ બીનું મૂલ્ય અને ઇન્ટુ કે ક્રેટ ટેસ્લા તમે લખી શકો છો, બરોબર? તો આ વાત થઈ ગઈ આપણી ઉદાહરણ નંબર 8.2. હવે આગળ વધીએ ઉદાહરણ નંબર 8.3 જોઈએ. તો એક સમતળ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું એક સમીકરણ આપ્યું છે, BY બરાબર 2×10^-7 sin 0.5 10^3x + 1.5 10^11 t ટેસ્લા. તમને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપી દીધેલું છે. હવે સૌથી પહેલો ભાગમાં પૂછ્યું છે તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી થાય. તો મિત્રો આવા જ્યારે પણ સમીકરણ આપેલા હોય તો આપણું પહેલું સૂત્ર યાદ છે ઈ અને બી નું, ઈ બરાબર E0 sin kz-ωt અને બી બરાબર B0 sin kz-ωt. એ સૂત્રમાં આપણે કે ઝેડ લીધું હતું કારણ કે આપણું વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ અક્ષમાં હતું. એટલે સમીકરણમાં કૌંસમાં kz-ωt માં જે ઝેડ છે એ શું બતાવે આપણને? કે વિદ્યુત ચુંબકીય તરંગ કઈ બાજુ ગતિ કરે છે. તો એવું જ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા kx આપ્યું છે, એનો મતલબ આપણું વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ અક્ષમાં હોવું જોઈએ. જો હું વિદ્યુત ચુંબકીય તરંગ બોલું છું, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર નહીં, કારણ કે આપણું સૂત્ર જે હતું કે ભાઈ B=B0kz-ωt થિયરીમાં, તેમાં ઝેડ શું બતાવે છે? એ વિદ્યુત ચુંબકીય તરંગની દિશા બતાવે. તો અહીંયા એક્સ છે મતલબ આપણું વિદ્યુત ચુંબકીય તરંગ એ એક્સ અક્ષમાં હોવું જોઈએ, બરોબર? તો આપણે તરંગ લંબાઈને શોધવા માટે આ સમીકરણને આપણે આ સમીકરણ સાથે સરખાવી દેવાનું, જે અક્ષમાં જે આ સમીકરણ જે આપ્યું હોય ને એના જેવું સમીકરણ લખવાનું. આપણે સૂત્ર જે થિયરીમાં જોઈ ગયા હતા એવું જ લેવું એવું જરૂરી નથી. આપણે વિદ્યુત ચુંબકીય તરંગ જે અક્ષમાં ગતિ કરતું હોય એના જેવું સમીકરણ બનાવવાનું. તો એ લખી શકો kx+ωt, તો આપણું સમીકરણ પણ kx+ωt જ હોવું જોઈએ, તો જ તમે સરખામણી કરી શકશો. તમે જો kz-ωt લેશો તો સરખામણી નહીં થાય. સરખામણી કરવા માટે આ બંને સમીકરણ સરખા હોવા જોઈએ. એટલે દાખલાની રકમમાં આપણને જે
જે દિશામાં તરંગ આપ્યું હોય એ દિશાનું સમીકરણ બનાવવાનું. તો અહીંયા કેએક્સ માઇનસ ઓમેગા ટી લઈ શકો, તો કેએક્સ પ્લસ ઓમેગા ટી, સોરી પ્લસ ઓમેગા ટી. હવે સરખાઈ દો તો આ થઈ ગયું આપણું બી ઝીરો, તો બી ઝીરો બરાબર બે ગુણ્યા દસ ની માઇનસ સાત, આ થઈ ગયું આપણું કે ઝીરો પોઈન્ટ પાંચ દસ ની ત્રણ, અને આ થઈ ગયું આપણું ઓમેગા વન પોઈન્ટ ફાઈવ ટેન એસ ટુ ઇલેવન. હવે સિમ્પલ થઈ ગયું. હવે આપણે શોધીએ પહેલો ભાગ તરંગ લંબાઈની આવૃત્તિ, તો લેમડાના ઉપરથી મળી જાય અને આવૃત્તિ આના ઉપરથી મળી જાય. તો શું લખી શકો, કે ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય લેમડા, એના ઉપરથી લેમડા બરાબર ટુ પાઈ બાય કે. તો આપણી પાસે ટુ પાય કેની જગ્યાએ આ કિંમત મૂકી દો એટલે તરંગ લંબાઈ મળે બાર પોઈન્ટ છપ્પન દસ ની માઇનસ ત્રણ મીટર. બરાબર, સિમ્પલ છે. હવે આવું જ આના ઉપરથી આવૃત્તિ શોધીએ, તો ઉમેગા બરાબર ટુ વાય સ્મોલ વી આવૃત્તિ છે, આના ઉપરથી આવૃત્તિ બરાબર ઓમેગા બાય ટુ પાય. આ ઓમેગાની કિંમત અને ટુ પાય મૂકી દો, સાદરૂપ આપો એટલે બે પોઈન્ટ ત્રણસો અઠ્યાસી દસ થી દસ ઘાત હર્ઝ મળે. એટલે મિત્રો બહુ જ સિમ્પલ દાખલા છે આ ચેપ્ટરમાં, એટલે જ આને સ્કોરિંગ માર્ક્સવાળું ચેપ્ટર કહેવાય છે. હવે બીજો ભાગ આપણે જોઈએ, તો આપ્યું છે બીજો ભાગ વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો, વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ. તો હવે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આના જેવું બનાવવું હોય તો શું બને, કે ભાઈ ઈ બરાબર ઈ ઝીરો સાઈન, આ તો બેઠે બેઠું સેમ રહેવાનું, કે એક્સ પ્લસ ઓમેગા ટી, તો કે ને ઓમેગા ટી ઓમેગા છે, આપણે ખાલી વધુ ઈ ઝીરો શોધવાનું. તો આપણી પાસે બી ઝીરો છે, તો આરામથી તમે ઈ ઝીરો શોધી શકો. તો પહેલાં આપણે ઈ ઝીરો શોધી લઈએ. જો સી ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો બાય બી ઝીરો, આના ઉપરથી ઈ ઝીરો બરાબર સી બી ઝીરો થયું, આ સી અને બી ઝીરો આપણને બેઠે બેઠું આપેલું જ છે. ગુણાકાર કરો એટલે સાઠ વોલ્ટ પ્રતિ મીટર મળી જાય. તો આ થઈ ગયું આપણું ઈ ઝીરો. તો આના ઉપરથી સમીકરણ શું થાય, કે ભાઈ ઈ બરાબર ઈ ઝીરો સાઈન કે એક્સ પ્લસ ઓમેગા ટી. હવે કઈ અક્ષમાં ગતિ કરે, તો અહીંયા જો અહીંયા આપણને રકમ આપ્યું છે બી વાય, એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષમાં છે, અને આખું જે વિદ્યુત ચુંબકીય તરંગ હતું એ એક્સ અક્ષમાં તો હતું જ. તો વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ અક્ષમાં છે, રકમમાં આપણને ચુંબકીય ક્ષેત્ર બી વાય એટલે વાય અક્ષમાં છે. તો ઓબ્વિયસલી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોવું જોઈએ, ઝેડ અક્ષમાં હોવું જોઈએ, તો ત્રણે ત્રણ એકબીજાને લંબ થાય. તો વિદ્યુત ક્ષેત્ર ઝેડ અક્ષમાં લખીએ, તો ઈ ઝેડ બરાબર ઈ ઝીરો સાઈન કે એક્સ પ્લસ ઓમેગા ટી. આ ઈ ઝીરો કિંમત જે મળી એ કે ને ઓમેગા બેઠે બેઠો છે મૂકી દો એટલે આપણને શું મળે, ઈ ઝેડ મળી જાય. અને સદિશ સ્વરૂપ લખવું હોય તો ઇન્ટુ કે કેટ તમે લખી શકો છો. મિત્રો દાખલા બહુ ઈઝી છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર આઠ પોઈન્ટ ત્રણ. હવે આપણે જઈએ આગળ ઉદાહરણ નંબર આઠ પોઈન્ટ ચાર માટે. જો રકમ શું છે, અઢાર વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઊર્જા ફ્લક્સ. મિત્રો ઊર્જા ફ્લક્સ નીચે અંડરલાઈન કરજો, અને ઊર્જા ફ્લક્સનું બીજું નામ છે તીવ્રતા, વિકિરણની તીવ્રતા છે, જેને આપણે આઈ કહીએ છીએ. તો આપણી પાસે છે આઈ, કે ઊર્જા ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ વિકિરણની તીવ્રતા. તો આઈ બરાબર અઢાર વોટ વોટ પ્રતિ સેન્ટીમીટર મીટરમાં લઈ જાઓ તો દસ ની ચાર ઘાત વોટ પ્રતિ મીટર સ્ક્વેર. એક ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપત થાય. અપરાવર્તીય મતલબ જેમાંથી પરાવર્તન થતું ન હોય, બધી બધી ઊર્જા શોષાઈ જતી હોય, તો એવી સપાટી પર લંબરૂપે આપત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ વીસ સેન્ટીમીટરનો વર્ગ, તો થઈ ગયું ક્ષેત્રફળ વીસ મીટર મળી ગયા દસ ની માઇનસ ચાર મીટર સ્ક્વેર હોય, તો ત્રીસ મિનિટ જેટલા સમયગાળા માટે, મિનિટમાંથી સેકન્ડમાં લઈ ગયા, તો ગાઢ સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધવાનું છે, તમારે એફ શોધવાનું છે. તો મિત્રો યાદ છે એક્સ્ટ્રા આપણે જે આ વિકિરણની તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગના આપણે જે લાક્ષણિકતા જોઈ હતી એમાં એક સૂત્ર જોયું હતું આપણે, કે ભાઈ એફ શોધવું હોય તો એફ માટે પહેલાં વેગમાન શોધવું પડે, યાદ છે પી બરાબર યુ બાય સી, અને વેગમાન ઉપરથી ન્યૂટનનો નિયમ લગાવવાનો તો તમને બળ એફ ઇઝ ઇક્વલ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી મળી જતું. તો પહેલાં આપણે વેગમાન શોધીએ, તો જો હવે વેગમાન કઈ રીતે શોધાય, તો પી બરાબર યુ બાય સી, એમાં પહેલાં યુ શોધવું પડે, તો યુ શોધવા માટે આપણી પાસે આઈ છે, તો આઈ બરાબર યુ બાય એટી તમને ખબર જ છે. તો હવે આના ઉપર યુને કરતા બનાવો તો શું થઈ ગયા, આઈ એટી. હવે વેગમાન મળી ગયું, જો પી બરાબર યુ બાય સી, યુની જગ્યાએ કિંમત છેદમાં સી તો છે, હવે વેગમાન મળી ગયું તો ન્યૂટનનો નિયમ લઈ લો, વર્ડ એફ ઇઝ ઇક્વલ ટુ પી બાય ટી, વેગમાન બેઠે બેઠી કિંમત છેદમાં ટી આવશે ખાલી, ટી ટી કેન્સલ, તો વધ્યું આઈ એ અપોન સી. હવે આઈની કિંમત અઢાર, એ વીસ ગુણ્યા દસ ની માઇનસ ચાર, અને સી એટલે ત્રણ દસ ની આઠ, તો થઈ ગયું બાર ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત ન્યૂટન.
એટલે મિત્રો ખાલી સૂત્ર યાદ રાખવાનું છે અને બળ શોધવા માટે કઈ કિંમત પહેલાં શોધવી પડે એ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ વેગમાન માટે પહેલાં ઉર્જા જોઈએ અને ઉર્જા માટે આપણી પાસે તીવ્રતા છે તો એ ખબર પડવી જોઈએ. બાકી સૂત્ર જ છે, બીજું કંઈ નવું નથી આમાં. હવે આ જ દાખલામાં જો હું નાનો ફેર કરી દઉં તો અહીંયા આપણે સપાટી આપી દીધી અપરાવર્તન, મતલબ પરાવર્તન થાય ને બધે બધું શોષણ થઈ જાય, પણ એનથી ઉલટ્યું તમને સપાટી આપું તો કે બધે બધું પરાવર્તન થઈ જાય. તો જો આપેલ સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો સપાટી પર લંબ રૂપે લાગતું જે બળ છે ને એ થઈ જાય બમણું, 24×10⁻⁷ થઈ જાય. કારણ શું છે કે આ કિસ્સામાં મતલબ પરાવર્તન સપાટી થાય ત્યારે જે વેગમાન મળે છે એ વેગમાન આ સૂત્ર ઉપરથી આપણને મળે, મતલબ જે યુ બાય સી ત્યાં બે ગુણવા પડે, બે ગુણો અહીંયા બે ગુણવા પડે તમારે, બરાબર. એટલે 24×10⁻⁷ થઈ જાય. એટલે જો સંપૂર્ણ અપરાવર્તક હોય તો જવાબ ઓકે, સંપૂર્ણ પરાવર્તક હોય તો બે ગુણવાના થશે, બરાબર છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 8.4. હવે આપણે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ નંબર 8.5. 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. તમને પાવર આપ્યો છે, વોટ એકમ છે 100 વોટ, તો તમારી પાસે પાવર કેટલો છે 100 વોટ અને ત્રિજ્યા છે 3 મીટર. મતલબ અહીંયા બલ્બ હોય તો ત્યાંથી 3 મીટર ત્રિજ્યાનું જે વર્તુળ હોય એ બિંદુ આગળ, બરોબર, તમારા આ બિંદુ આગળ, કયા બિંદુ આગળ, આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ગણવાના છે, બરોબર. હવે એક વસ્તુ આપ્યો છે, જો શબ્દ શું આપ્યો છે, તો શબ્દ એવો આપ્યો છે કે આ બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદગમ છે તેમ ધારો. આ બલ્બમાંથી જે પ્રકાશ નીકળે છે એની કાર્યક્ષમતા માત્ર 2.5% છે, મતલબ એ બધે બધો પાવર તમે યુઝ ના કરી શકો, કારણ કે બલ્બની કાર્યક્ષમતા જેટલી હોય એટલો જ પાવર તમે યુઝ કરી શકો. એટલે સૌથી પહેલાં જે પાવર 100 વોટ છે ને એ આખે આખો તમે ના લઈ શકો, તમારે એ પાવરના જેટલી કાર્યક્ષમતા આપી હોય એટલો યુઝ કરી શકો. કારણ કે કાર્યક્ષમતા એટલે શું, કે એ બળ એટલું વાપરે છે ઉર્જા, તો એની કાર્યક્ષમતા આપી છે 2.5, તો કેટલી ઉર્જા વાપરે મતલબ કેટલો પાવર આવે, તો આ જે આપ્યો છે 2.5% લઈ લેવાનો, 100×2.5/100, એટલે હવે ખરેખર પાવર આપણો 2.5 વોટ થયો. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પણ કાર્યક્ષમતા કીધી હોય સૌથી પહેલાં જે પાવર આપેલો છે એની કાર્યક્ષમતા પ્રમાણે પાવર લેવાનો, બેઠે બેઠો લેવો ને, જેટલી કાર્યક્ષમતા હોય એટલો જ પાવર તમારે લેવાનો. એટલે 100 વોટના 2.5%, તો આ થયો 2.5 વોટ. હવે દાખલામાં જે પાવર આવશે ને એ આપણે આ લેવાનો, કારણ કે જેટલો વાપરાય એટલો લેવો પડે, તો અહીંયા કાર્યક્ષમતા જેટલી હોય એટલો વપરાય પાવર, તો 2.5 વોટ પાવર વપરાય. હવે આગળ જોઈએ શું કહે છે, તો આપણે શોધવું છે E₀ અને B₀, આપણે શોધવું છે શું અહીંયા E₀ અને B₀. હવે એના માટે આપણી પાસે E₀ અને B₀ માટે આપણી પાસે ERMS અને BRMS હોવું જોઈએ. તો પહેલાં આપણે ERMS શોધીએ, તો આપણી પાસે પાવર તો છે, બરાબર. તો જો અહીંયા I=U/AT સૂત્ર, તો એના માટે આ U/T એટલે પાવર, તો શું થઈ ગયું, PS/A, તો થઈ ગયું PS/4πR². હવે ખબર કેવી રીતે પડે કે આ સૂત્ર લેવું, કારણ કે આપણી પાસે જે ERMS શોધવાનું સૂત્ર હતું યાદ તમને હોય તો કયું સૂત્ર હતું, તો જો આવું સૂત્ર હતું, I=ρ×C, યાદ છે, અને ρની જગ્યા ઉપર ε₀ERMS²×C. તો આ શોધવા માટે આપણી પાસે I હોવું જોઈએ, તો સૌથી પહેલાં I શોધવાનું, તો આઈ માટે આપણી પાસે પાવર છે, તો હવે લાઈટ થવી જોઈએ કે તીવ્રતાના સૂત્રમાં પાવર આવી શકે એવું છે, બરોબર. આ રીતે તો એના ઉપરથી પાવર છે, ત્રિજ્યા છે, બરોબર, ગોળાકાર ભાગ હોય તો ગોળાનું ક્ષેત્ર પર 4πR² તમે લઈ શકો, તો શું થઈ ગયું, આ બે ઉપરથી તીવ્રતા મળી જાય, અને તીવ્રતા મળી જાય એટલે આ સૂત્ર ઉપરથી આપણને ERMS મળી જશે, બરોબર. તો I=P₁A, એટલે કે P₁⁴πR², તો PS એટલે 2.5, આ 4π, ત્રિજ્યા છે આપણી પાસે 3 મીટર, 3² સાદરૂપ આપણે 0.022 વોટ/મીટર² તીવ્રતા થઈ. હવે આ તીવ્રતા ઉપરથી ρ×C એટલે કે ε₀ERMS²/C, તો આ બંને જાય છેદમાં, તો I/ε₀C, આ આઈની કિંમત ε₀ 8.85×10⁻¹૨, અને સીન જગ્યા 3×10⁸, તો કરો ભાગાકાર અને વર્ગમૂળમાં ઘાત જોજો ખાસ,
બરોબર જોજો અહીંયા 10 ની માઈનસ 4 ઘાત થાય ને અને ઉપર જાય તો 10 ની પ્લસ જાય તો વર્ગમૂળનું સાદુરૂપ આપવા માટે પહેલા ઘાત જોવાની કે ઘાત બેકી સંખ્યામાં હોવી જોઈએ તો જ ડાયરેક્ટ વર્ગમૂળ કરાય નકે જો ઘાત બેકી સંખ્યામાં ન હોય તો પહેલા એને લાવવાની અને પછીનું વર્ગમૂળ કરવાનું તો જવાબ આવશે કેટલો 2.8864 વોલ્ટ પ્રતિ મીટર આ ERMS થયું અને ERMS મળી ગયું એ E0 મળી જાય તો ભાઈ ERMS અને E0 બાય √2 તો સામે જાય તો √2 ઇન્ટુ ERMS થઈ ગયું ERMS ની કિંમત મૂકો એટલે જવાબ થઈ ગયો 4.0814 વોલ્ટ પ્રતિ મીટર હવે વાત તે B0 માટે તો B0 શોધવાના બે મેથડ આવું સૂત્ર આપણી પાસે BRMS માટે હતું યાદ છે કે ભાઈ I બરાબર BRMS સ્ક્વેર અપોન 2μ0 ઇન્ટુ C આવું સૂત્ર હતું તેનામાંથી BRMS લઈ શકાય કારણ કે આઈ ને સી ને બધું છે આપણી પાસે પણ એના કરતાં પણ સિમ્પલ કયું પડે આપણી પાસે E0 આવી ગયું છે B0 મળી જાય ખેરતા મળે તો ભાઈ સી ઇઝ ઇક્વલ ટુ E0 અપોન B0 અને એના ઉપરથી B0 બરાબર E0 બાય સી આ E0 અને સી ની કિંમત મૂકી દો એટલે આપણને B0 મળે 1.361 10⁻⁸ ટેસ્લા એટલે આ રીતે તમે આ રીતે પણ ડાયરેક્ટ ગણી શકો અથવા આઈ બરાબર BRMS સ્ક્વેર અપોન 2μ0 ઇન્ટુ સી સૂત્ર ઉપરથી પહેલા BRMS શોધો અને પછીના ઉપરથી B0 શોધો એ રીતે પણ આટલો જ જવાબ આવશે પણ આ મેથડ કેવી પડે આપણને નાની એટલે આ થઈ ગયું આપણો ઉદાહરણ નંબર 8.5 જેમાં આપણને શું પૂછ્યું હતું કે ભાઈ E0 અને B0 શોધો જે આપણે શોધી લીધો છે તો હવે આગળ દાખલા ગણીએ એના પહેલા તમે આટલું લખી લો લખાઈ ગયું ચલો આગળ જઈએ તો નેક્સ્ટ લઈએ સ્વાધ્યાય 8.4 શું કહે છે જો સ્વાધ્યાય 8.4 એક સમતળ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે જે ઝેડ અક્ષમાં ગતિ કરે છે તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો મતલબ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે અને ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે એ તમારે કહેવાનું છે જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ શોધો બરોબર વી આપણી પાસે આવૃત્તિ હોય તો લેમડા તમારે શોધવાનું છે તો સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય તરંગ આપણને ઝેડ અક્ષમાં આપેલું છે બરોબર તો આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગ અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ત્રણે ત્રણ એકબીજાને લંબ હોવા જોઈએ વળી આ જે ઈ ક્રોસ બી હોય એ હંમેશા વી ની દિશામાં જ હોય છે મતલબ ઈ અને બી નો તમે ગુણાકાર કરશો સદિશ ગુણાકાર તો તમને ઝેડ અક્ષમાં મળવો જોઈએ તો સદિશ ગુણાકાર માટે યાદ કરો કે સદિશ ગુણાકારમાં તમારે જોઈએ ઝેડ અક્ષ લાવવું હોય તો આ ઈ અને બી એવું હોવું જોઈએ આઈ ક્રોસ જે હોવું જોઈએ જો આઈ ક્રોસ જે હોય તો જ તમને સદિશ ગુણાકાર જે મળે કે મળે મતલબ તો આ ઝેડ અક્ષમાં છે તો ફરજિયાત ઈ હોવું જોઈએ એક્સ અક્ષમાં અને બી હોવું જોઈએ વાય અક્ષમાં એટલે પ્લસ ઝેડ અક્ષમાં છે તો આ પ્લસ આઈ અને આ પ્લસ જેમાં હોવું જોઈએ તો ઈ થઈ ગયું એક્સ અક્ષમાં પ્લસ અને બી થઈ ગયું પ્લસ વાય અક્ષમાં એટલે આ સદિશ ગુણાકારનો કોન્સેપ્ટ લેવાનો કે હંમેશા ચુંબકીય જે વિદ્યુત ચુંબકીય તરંગ હોય એ આ ઈ અને બી થી જે સમતળ બને એને લંબ જ હોય તો આપણું ઝેડ અક્ષમાં આપણને રકમમાં આપ્યું છે તો આ ઝેડ લાવવું હોય મતલબ કે કેટ લાવવો હોય તો આને આઈ ક્રોસ જેડ કરવું પડે તો જ પ્લસ કે થાય તો આ આઈ અને આ જે થઈ ગયું દિશા ખબર પડી ગઈ હવે આપણને આપ્યું છે આવૃત્તિ તો આવૃત્તિ આપણી પાસે છે તરંગ લંબાઈ શોધવી છે તો આપણી પાસે સૂત્ર છે સી બરાબર લેમડા વી તેના ઉપરથી લેમડા બરાબર સી બાય વી આ સી આ વી ની કિંમત મૂકી દો એટલે તમને જવાબ 10 મીટર મળી જશે તો આ થઈ ગયો સ્વાધ્યાય 8.4 બહુ ઇઝી દાખલા છે મિત્રો હવે નેક્સ્ટ સ્વાધ્યાય 8.5 એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે મતલબ એ રેડિયો સ્ટેશન 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે ચાલે છે તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો તમને આવૃત્તિનો ગાળો આપ્યો છે કે આવૃત્તિ મિનિમમ 7.5 મેક્સિમમ 12 તો એને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો એટલે લેમડા મિનિમમ અને લેમડા મેક્સિમમ શોધવાનું છે તો આપણી પાસે વી મિનિમમ આટલું મેગામાંથી હર્ટ્ઝમાં લઈ ગયા આ વી મેક્સિમમ
बार गुणिया दस की छोर्स तना ऊपर लैमड़ा मिनिमम लैमड़ा मैक्सिमम शोधवा तो सी बराबर लैमड़ा वी तो लैमड़ा बराबर सी बाय वी एम सी अचट आ केव भाई अचट तो जो तमारे आ मिनिमम जोतु हो तो आ मैक्सिमम लेव पड़े ने जो आ मैक्सिमम लेव हो तो आ मिनिमम लेव पड़े खास जो जो आ तो पहला लैम्डा मिनिमम शोधीए तो सी एम ना एम छेद में वी मैक्सिमम तो आ सी अने वी मैक्सिमम आयु बार गुणिया दस ने छ करो भागाकार एटले 25 मीटर तमने जवाब मळशे एवुं लैम्डा मैक्सिमम तो सी इज इक्वल टू वी सी अपॉन वी मिनिमम तो वी मिनिमम छे 7.5 दस ने छ तो जवाब आवशे 40 मीटर मतलब तरंग लंबाई मिनिमम 25 अने मैक्सिमम 40 तो गाड़ो थई गयो 25-40 नो एवं आपणे कही शकीए बराबर छे। हवे आगळ जईए 7.8.6 जोजो बहु मस्त क्वेश्चन छे। एक विद्युत भाग तेना सरेराश संतुलन स्थानी आसपास 9-10-9 हस्ती आवृत्ति दोलन करे छे। एक विद्युत भाग धारो कि विद्युत भाग तो एना स्थानी आजूबाजू 10-9 घात हर्ष आवृत्ति दोलनों करे छे तो आ दोलक द्वारा उत्पन्न विद्युत चुंबकीय तरंगों की आवृत्ति केटली थाय तो याद छे भाई विद्युत चुंबकीय तरंगों नो उद्गम स्थान आवुं आपणे थीअरी जोई गया था नानी एमां जोई गया था के जो विद्युत भाग दोलनों करे तो एना लीधे पहला विद्युत क्षेत्र उत्पन्न थाय ए विद्युत क्षेत्र पण गति करे छे एटले चुंबकीय क्षेत्र उत्पन्न थाय ए चुंबकीय क्षेत्र नव विद्युत क्षेत्र उत्पन्न करे अने एना लीधे चुंबकीय क्षेत्र मळे। आम एक विद्युत बना दोलने कारणे विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र बन्ने उत्पन्न थाय जे लास्ट लेक्चर में आपणे जोई गया तो एनो मतलब जे विद्युत बना दोलन करे छे एटला ज दोलननी आवृत्तिनो विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र उत्पन्न थवानो छे। तो आपणे रकममां विद्युत बना दोलननी आवृत्ति 10-9 वर्ष कीधी छे तो ऑब्वियसली विद्युत क्षेत्र चुंबकीय क्षेत्र उत्पन्न थयुं एनाथी जे विद्युत चुंबकीय तरंग मळ्युं एनी आवृत्ति पण 10-9 वर्ष थई। कारण मैं तमने कीधुं के दोलक गति करे छे तो ए गति करवाने कारणे विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र बंने उत्पन्न थाय तो एनी आवृत्ति कोना जेटली होय जे एने उत्पन्न करे छे एना जेटलो मतलब विद्युत बळ जेटलो। तो कही शको के विद्युत बळना दोलनने कारणे ज विद्युत चुंबकीय तरंग उत्पन्न थाय छे तथा आ विद्युत चुंबकीय तरंगना दोलननी आवृत्ति ए एना उद्गम एटले के विद्युत बळना दोलननी आवृत्ति जेटली थाय तो विद्युत बळना दोलननी आवृत्ति रकम जो तो आपी छे आपणे केटली 10-9 वर्ष तो ऑब्वियसली विद्युत चुंबकीय तरंगोनी आवृत्ति पण 10-9 वर्ष थवानी छे बराबर। એટલે કોન્સેપ્ટ યાદ રાખવા થિયરીના પછી નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 8.8 તો શું કહે છે ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 આપ્યું છે 120 ન્યૂટન પ્રતિ કુલમ અને તેની આવૃત્તિ V બરાબર 50 મેગાહર્ટ્ઝ છે મતલબ V બરાબર 50×10^6 બરોબર। તો સૌથી પહેલા આપણે આપ્યું છે E0 તો સૌથી પહેલા E0 120 આપ્યું છે અને V બરાબર 50×10^6 આપ્યું છે તો આપ બે ભાગ શોધવાના છે તો સૌથી પહેલો B0 પછી ઓમેગા પછી K અને લેમડા ચાર વસ્તુ પહેલા ભાગમાં શોધવાનો છે પછી બીજો ભાગ કરી બરોબર। તો સૌથી પહેલા બે વસ્તુ આપ્યું છે તો પહેલા આપણે B0 શોધીએ તો આપણી પાસે E0 છે એના ઉપરથી આ સૂત્ર મૂકી દઈએ એટલે આપણને B0 બરાબર E0/c મળે તો E0 ની કિંમત c કિંમત એટલે પહેલું તો B0 મળી જ ગયું 4×10^-7 ટેસ્લા। હવે આપણી પાસે V છે તો V ઉપરથી આપણને ઓમેગા મળે કે ભાઈ ઓમેગા બરાબર 2πV તો 2π આ V ની કિંમત મૂકી દો એટલે આપણને 3.14×10^8 રેડિયન પ્રતિ સેકન્ડ મળી ગયું। આ ઓમેગા મળી ગયું હવે આપણે K શોધીએ તો આપણી પાસે સીનું સૂત્ર છે સી બરાબર ઓમેગા બાય કે તો આના ઉપર કે બરાબર ઓમેગા બાય સી આ ઓમેગા બેઠે બેઠે કિંમત આ સી કિંમત મૂકો એટલે જવાબ મળે 1.047 ઘાત કેન્સલ થઈ જાય રેડિયન પ્રતિ મીટર અને એકમ આવે ને 2π/λ 2π રેડિયન ના છેદમાં લેમડા એટલે મીટર તો આ થઈ ગયું કે આ થઈ ગયું ઓમેગા। હવે લેમડા શોધવું છે આપણે તો આપણી પાસે કે છે તો 2π/λ તો લેમડા બરાબર 2π/k આ 2π આ કેની કિંમત તો આપણે લેમડા મળી ગયું 6 મીટર એટલે જે પહેલો ભાગ હતો આપણો B0ω k અને લેમડા એ મળી ગયું। હવે બીજો ભાગ છે E અને B સદિશના સૂત્ર શોધવાના છે તો એ શોધીને પહેલા તમે આટલું લખી લો લખાઈ ગયું જો બીજો ભાગ જોઈએ જો
तो बीजा भाग माटे आपणे धारवुं पड़शे। बरोबर, अहींया રકમમાં આપણે એવું કીધું નથી કે વિદ્યુત ચુંબકીય તરંગ અક્ષમાં ગતિ કરે છે, તો ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગ x અક્ષમાં આપણે લઈ લઈએ સમીકરણ લખવા માટે। તો જો x અક્ષમાં ગતિ કરતું હોય તો આપણું e બરાબર અહીંયા x આવવું જોઈએ, તો શું થઈ ગયું, e સદિશ બરાબર e0 sin kx - ઓમેગા t, જે સદિશ થઈ ગયું। બરોબર, તમે પ્લસ પણ લખી શકો વાંધો નહીં। તો આપણી પાસે e0 આવવું જોઈએ, આપણી પાસે k નો ઓમેગા તો છે જ ઓલરેડી, પછી આવું જો b લખવું હોય તો b0 sin kx - ઓમેગા t into k, કારણ તમને મે ખબર જ છે ભાઈ કે વિદ્યુત ચુંબકીય તરંગ જે બાજુ ગતિ કરે એ જ બાજુ આપણું e ક્રોસ b હોવું જોઈએ। તો વિદ્યુત ચુંબકીય તરંગ x અક્ષમાં છે, તો x અક્ષમાં લાવવા માટે તમારે j ક્રોસ k કરવો પડે, મતલબ e તમારો j અક્ષમાં હોવો જોઈએ y અક્ષમાં, અને b તમારો k કેરેટ મતલબ z અક્ષમાં હોવો જોઈએ। તો આ e થઈ ગયો j કેરેટ અને b થઈ ગયો k કેરેટ, કારણ કે j ક્રોસ k તમે કરો તો જ તમને i સદિશ મળે, કારણ કે i એટલે વિદ્યુત ચુંબકીય તરંગ જે x અક્ષમાં ધરેલું છે। એટલે પહેલા ધાર લેવાનું, આમ તો મોટા ભાગે રકમમાં આપેલું હોય કે વિદ્યુત ચુંબકીય તરંગ આ અક્ષમાં ગતિ કરે, પણ આમાં નથી આપ્યું એટલે આપણે ધાર્યું છે। તો આના ઉપરથી આપણને બંને સમીકરણ લખતા ફાવશે। તો આપણે હવે e0 અને b0 શોધી લઈએ, એમાં પણ એક કિંમત તમને આપી છે અને બીજી તમે પહેલા ભાગમાં શોધી પણ છે। તો e0 તમને આપ્યું તો 120, તો અહીંયા e0 જગ્યાએ 120, આ k તમે શોધ્યું 1.047, અને ઓમેગા પણ તમે શોધેલું છે, મતલબ પહેલા ભાગમાં બધી જ કિંમત તમને મળેલી જ છે। તો આના ઉપરથી સદિશ લખી શકો, અને પહેલા ભાગમાં b0 આપણે શોધ્યું હતું 4 × 10⁻⁷, તો આ b0 આ સાઇન kx ઓમેગા ટી એમના એમ ઇન્ટુ કે ક્રેડ ટેસ્લા। એટલે આવું સમીકરણ લખવા માટે તમારી પાસે આની દિશા હોવી જોઈએ। તો ધાર લેવાનું એક્સ અક્ષમાં, તો આવો સદિશ ગુણાકાર કરી લેવાનો, આપણે એક્સ અક્ષમાં આવવું જોઈએ તો ફરજિયાત જે ક્રોસ કે લખવું પડે। તમે જો કે ક્રોસ જે લખશો ને તો માઇનસ એક્સ થશે, તો માઇનસ એક્સ દિશામાં ગતિ કરશે, અહીંયા આપણે પ્લસ એક્સ દિશામાં ધાર્યું છે, તો ઓબ્વિયસ તમારે જે ક્રોસ કે જ કરવું પડે। બરોબર, તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો 8.8મો દાખલો। હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.10મો દાખલો, શું કહે છે જો, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ, આવૃત્તિ આપી છે 2×10⁻¹, 2×10⁻¹ હર્ટ્ઝ, અને ખંભ વિસ્તાર છે 48 વોલ્ટ પ્રતિ મીટર, e0 છે 48 વોલ્ટ પ્રતિ મીટર। તો સૌથી પહેલો ભાગ તરંગની તરંગ લંબાઈ કેટલી, લેમડા શોધવું છે, તો આપણી પાસે વી છે, તો સી બરાબર લેમડા વી, તો લેમડા બરાબર સી બાય વી, આ સી અને વીની કિંમત મૂકી દો એટલે જવાબ થઈ ગયો 1.5×10⁻²⁺ મીટર। બરોબર, બીજો સવાલ કે દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર મતલબ b0 શોધવાનો છે, તો આપણી પાસે e0 છે, તો c બરાબર e0/b0, તો b0 બરાબર e0/c, આ e0ની કિંમત 48 × c 3×10⁸, તો મળે 16×10⁻¹ ટેસ્લા। પછી ત્રીજો સવાલ દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર ઇની સરેરાશ ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી થાય, મતલબ e માટે ઉર્જા ઘનતા અને b માટે ઉર્જા ઘનતા સરખું થયું કીધેલું છે। તો આપણે જો સૌથી પહેલાં શોધીએ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા, આ સૂત્ર તમને ખબર છે, જો અહીંયા હોવા આપણે 3 ઉર્જા ઘનતા જોઈ ગયા હતા, એક વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા, બીજી ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા, અને ત્રીજી વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા। તો વિદ્યુત ક્ષેત્ર હોય તો 1/ε0 ERMS², ચુંબકીય ક્ષેત્ર હોય તો BRMS²/2μ0, અને જો વિદ્યુત ચુંબકીય તરંગ હોય ટોટલ ઉર્જા ઘનતા તો માત્ર ε0 ERMS², બે આવે ને, ખાસ જોવાનું હા, એટલે ખાલી વિદ્યુત ક્ષેત્ર તો છેદમાં 2 આવે, ખાલી ચુંબકીય ક્ષેત્ર તો એ છેદમાં 2 આવે, પણ જો વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા કીધી હોય તો છેદમાં 2 આવે ને, ખાલી ε0 ERMS² જ લખવાનું। એટલે જોવાનું કયું કીધેલું છે, તો અહીંયા આપણે અલગ ચોખ્ખું કીધું છે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા, તો છેદમાં 2 લેવાનું, તો 2 છેદમાં લઈએ। હવે આપણી પાસે e0 અને b0 છે, આ e0 અને b0 આપણે જોઈએ છે ERMS, ખાસ જોવાનું હા, તો આ સૂત્રમાં જે ઈ આવે છે RMS મૂલ્ય કહેવાય, એટલે જે આપણે ઈ ને બી રેખું છે ને બધા RMS મૂલ્ય, તો અહીં RMSમાંથી E0માં જવું હોય તો આપણે ભણી ગયા છે 7મા ચેપ્ટરમાં ERMS = E0/√2 આખાનો
वर्ग तो आ थी गयी जीरो स्क्वेर रूट टू वर्ग बे तो आ वन अपॉन फोर एप्सिलॉन जीरो आ ई जीरो की किंमत 48 नो वर्ग तो अपने मड़ी जाए उजागरता के 50 × 10⁻¹² जूल प्रति मीटर क्यूब अँ 97 जगह 96 पण आवे तमे जेवु पॉइंट पछी वधारे आंकड़ा लेशो एटलो एक्जेक्ट जवाब तमारो आवशे। हवे आउट शोधी आपे चुंबकीय क्षेत्र माटे ऊर्जा घनता तो सूत्र थई गयुं बी आर एम एस स्क्वेर छेद में 2μ₀ तो आ जगह आपणे बी जीरो बाय रूट टू लखी शकीए तो बी जीरो बाय रूट टू नो वर्ग एटले बी जीरो नो वर्ग छेद में 2 छेद में 2 ऑलरेडी छे तो थई जाय छेद में 4μ₀ तो आ थई गयुं बी जीरो जे आपणे ऑलरेडी शोधेलुं छे 16⁻¹² आका नो वर्ग छेद में 4 अने μ₀ एटले 4π × 10⁻⁷ हवे करशो एटले नजीक नजीक आवशे बराबर है पॉइंट पची तमे जो मिनिमम अहिया अने अहिया बन्ने जग्या मिनिमम 4 आंकड़ा पॉइंट पची लेशो तो एक्जेक्ट जवाब आवशे नके नजीक नजीक आवशे तो थशे बैठे बैठो जो अहिया कही शको समीकरण एक ने बे ऊपर थी के बन्ने नी ऊर्जा घनता केवी छे एक सरखी छे एटले साबित अहिया थई गयुं के बन्ने नी ऊर्जा घनता सरखी छे तो आ थई गयो आपणो तीजो भाग। दाखला बहु ईजी छे मित्रों खाली सूत्र उपर ना दाखला छे खाली रकम ने ध्यान थी वाँचवी पड़े जे कहवा मांगे छे ए खबर पड़वी जोईए। हजी जोईए जो आपणी पासे कोई रकम होय के भाई कोई बल्ब छे ए बल्ब नो पावर छे 40 વોટ अने आ बल्ब 2 મીટર ની ત્રિજ્યામાં પ્રકાશ ફેંકે છે અને અહીંયા કોઈ અવલોકનકાર ઉભેલો છે તો આ અવલોકનકાર આગળ ઈ આર એમ એસ અને બી આર એમ એસ શોધવાનું છે તો પાછી પાવર છે પાવર ઉપરથી ત્રિજ્યા શોધી લેવાનું પહેલાં સોરી આઈ શોધી લેવાનું પાવર ઉપરથી તીવ્રતા તીવ્રતા મળી જાય પછી ઈ આર એમ એસ બી આર એમ એસ મળે એટલે જ્યારે પણ દાખલામાં પાવર હોય અને ઈ આર એમ એસ ને બી આર એમ એસ શોધવાનું થાય તો પહેલું પાવર ઉપરથી આઈ તીવ્રતા શોધી લેવાનું અને પછી આગળ વધવાનું તો આઈ બરાબર પાવરના છેદમાં ક્ષેત્ર પર આના ઉપરથી લખી શકીએ તો આઈ બરાબર રો સી પણ તમને ખબર છે ડાયરેક્ટ શોધી લઈએ આમાં જો તો આઈ બરાબર રો ઇન્ટુ સી તો રો એટલે એપ્સિલોન 0 ઈ આર એમ એસ સ્ક્વેર ઇન્ટુ સી અહીંયા આપણે આઈ છે એ વિદ્યુત ચુંબક તરંગનો ઉપયોગ કર્યો છે કારણ કે આ પ્રકાશ જે બલ્બ છે એમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્ર બંને લાગશે એટલે વિદ્યુત ચુંબક તરંગ ઉત્પન્ન થાય છે એવું આપણે ધાર્યું છે બરાબર તો વિદ્યુત ચુંબક તરંગ ઉત્પન્ન થાય તો એની તીવ્રતા લેવી પડે અહીંયા તો આ રો એપ્સિલોન 0 ઈ આર એમ એસ સ્ક્વેર ઇન્ટુ સી હવે આ બંને સરખાઈ દો તો આ થઈ ગયો પી બાય એ એ જગ્યાએ 4π² અને આ જગ્યાએ એપ્સિલોન 0 ઈ આર એમ એસ સ્ક્વેર ઇન્ટુ સી અને ઉપરથી ઈ આર એમ એસ સ્ક્વેરને કરતા બનાવો એટલે આ બંને વસ્તુ ક્યાં જાય છેદમાં આ વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ પી જગ્યાએ 40 આ 4π ત્રિજ્યા છે 2 નો વર્ગ આ સી અને એપ્સિલોન 0 ની કિંમત ફરીથી બોલું છું વર્ગમૂળ છે વર્ગમૂળની બહાર ડાયરેક્ટ કિંમત લખવી ને સૌથી પહેલાં વર્ગમૂળની અંદર ઘાત કેટલી છે એ જોવાની બેકી સંખ્યામાં હોવી જોઈએ જો બેકી સંખ્યામાં હોય તો ડાયરેક્ટ વર્ગમૂળ કરી લેજો ના હોય તો પહેલાં બેકી સંખ્યામાં લાવજો અને પછી વર્ગમૂળ કરજો તો આટલો તમને મળશે 17.3 વોલ્ટ પ્રતિ મીટર। હવે આપણને મળી ગયું ઈ આર એમ એસ તો ઈ આર એમ એસ મળી જાય સી ઇઝ ઇક્વલ ટુ ઈ આર એમ એસ અપોન બી આર એમ એસ મિત્રો સી બરાબર ઈ બાય બીમાં તમે જે ઈ લો એ જ બી લેવાનું તમે જો ઈ 0 લેશો તો ફરજિયાત બી 0 લેવું પડે તમે ઈ આર એમ એસ લેશો તો ફરજિયાત બી આર એમ એસ લેવું પડે તો ઈ આર એમ એસ અપોન બી આર એમ એસ એના ઉપરથી બી આર એમ એસ બરાબર ઈ આર એમ એસ અપોન સી તો ઈ આર એમ એસ 17.3 છેદમાં સી 3×10⁸ લેશો એટલે ભાગાકાર આટલો મળશે 5.57 × 77⁻¹² ટેસ્લા બરાબર એટલે આ તમારો દાખલો થઈ ગયો જો કે મેં આખી રકમ લખી નથી પણ જેટલું કામનું હતું એટલું લખેલું છે અહીંયા ખાલી શું ખબર પડવી જોઈએ કે બલ્બમાંથી વિદ્યુત ચુંબક તરંગ ઉત્પન્ન થાય છે બરાબર એટલે આપણે અહીંયા આ વિદ્યુત ચુંબક તરંગ માટે લીધેલું છે બરાબર છે તો હવે તમે લખી લો ચાલો મિત્રો હજી એક દાખલો આપણે જોઈએ સ્વાધ્યાય 8.11 જો ધારો કે શૂન્ય અવકાશમાં રહેલ વિદ્યુત ચુંબક તરંગનું વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે ઈ બરાબર 3.1 ન્યૂટન પ્રતિ કુલમ કોસ 1.8 ન્યૂટન પ્રતિ કુલમ કોસ 1.8 રેડિયન પર મીટર વાય
प्लस 5.4 10 एस टू 6 रेडियन पर सेकंड टी इंटू आई क्रेड छे। तो सौथी पहला आपणे जे विद्युत चुंबक तरंग होय एना प्रसरण दिशा कीधेली छे। तो आपणे याद होय तो जे थियरी जोई गया था एमां आपणे आ जे सूत्र हतुं याद छे ई बराबर ई जीरो के जेड माइनस ओमेगा टी। तो ए समीकरणमां जे झेड हतुं ए आपणे विद्युत चुंबक तरंगनी दिशा बतावे। तो आमां छे वाई तो ई बराबर ई जीरो कॉस के वाई प्लस ओमेगा टी। तो आ जे वाई छे ने ए आपणे विद्युत चुंबक तरंगनी दिशा थशे। पण वाई एक्स मां छे लखवा पड़े हवे प्लस वाई के माइनस वाई तो अहींया माइनस वाई आवशे केम ए पछी खबर पड़शे એ આપણે દિશા કેના ઉપર દેખાવા પડશે તો ઈ જીરો અને બી જીરો ઉપર દેખાલ આવશે જે આગળ છે। તો પહેલા અહીંયા માઇનસ કેમ આવ્યું એ પછી જોઈએ। તો આ સમીકરણમાં આ જે હોય વાય એક્સ જે જે હોય એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ચુંબક તરંગ આ અક્ષમાં હશે। એટલે જે સમીકરણ હોય ને એમાં જે ખેનો સહગુણક હોય એ આપણું વિદ્યુત ચુંબક તરંગની દિશા બતાવે। તો ખેની સાથે છે વાય તો થઈ ગયું વિદ્યુત ચુંબક તરંગ દિશા માઇનસ વાય અક્ષમાં છે એવું કહી શકો। પછી બીજો ભાગ જો બીજો સવાલ શું કહે છે કે આ પૂછે તરંગ લંબાઈ કેટલી છે। તરંગ લંબાઈ માટે આ સમીકરણને આપેલું સમીકરણ આપણું e બરાબર e જો cos ky + ઓમેગા t i ક્રેડ સાથે સરખાવ્યું। મિત્રો આપણે અહીંયા cos ઈ દે પર લઈ શકો sin ઈ દે પર લઈ શકો કારણ કે બંને હાર્મોનિક છે। એટલે અહીંયા જે રકમમાં આપણે વિધેય કીધું હોય એવું જ વિધેય આપણે સમીકરણ સ્વરૂપે લેવું પડે સરખામણી કરવા માટે। જો અહીંયા સાઈન હોય તો અહીંયા સાઈન લેવાનું, જો અહીંયા કોસ હોય તો અહીંયા કોસ લેવાનું, બરોબર। બીજી વસ્તુ એની અંદર જે કહેવાય હોય એના જેવું અહીંયા લેવું પડે, અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ લેવું પડે, અહીંયા ઓમેગા ટી પ્લસ કહેવાય હોય તો અહીંયા ઓમેગા ટી પ્લસ કહેવાય હોય। મતલબ કે રકમમાં જેવું આપેલું હોય જેવા સ્વરૂપનું એવું જ બેઠા સ્વરૂપનું આપણે સરખામણી કરવા માટે સમીકરણ લેવું પડે। તો આ થઈ ગયું ઈ બરાબર ઈ જ કોસ કેવાય પ્લસ ઓમેગા ટી। તો સરખાવો તો ઈ જો બરાબર 3.1 આ થઈ ગયું તમારું કે અને આ થઈ ગયું તમારું ઓમેગા ટી સરખાવો, બરોબર। આ થઈ ગયું તમારું ઈ જીરો, આ થઈ ગયું તમારું કે અને આ થઈ ગયું તમારું ઓમેગા, બરોબર। ત્રણે ત્રણ કિંમત આપણને મળી ગઈ। હવે શોધીએ તરંગ લંબાઈ તો આપણી પાસે કેની કિંમત છે તો ભાઈ કે બરાબર 2π/λ તરંગ પરથી લેમડા બરાબર 2π/k તો 2π આ કેની કિંમત મૂકો એટલે લેમડા મળી જાય 3.5 મીટર। હવે આવે છે ત્રીજો ભાગ તો ત્રીજો ભાગ આપણને કહે છે આવૃત્તિ કેટલી। તો આપણી પાસે ઓમેગા છે તો ઓમેગા ઉપરથી આવૃત્તિ મળી જાય ઓમેગા બરાબર 2π v તો v બરાબર ઓમેગાના છેદમાં 2π। આ ઓમેગાની કિંમત 5.4 × 10⁶ છેદમાં 2 × π એટલે આવૃત્તિ મળે આટલી કેટલી થઈ ગઈ 0.559 × 10⁶ હર્ષ આપણને મળે। મેગાહર્સ મળી જવું હોય તો 0.86 મેગાહર્સ તમે કહી શકો એટલે ચોપડીની પાછળ તો જવાબમાં મિસ્ટેક છે, બરોબર। આ જવાબ છે 0.86 મેગાહર્સ। તો આ થઈ ગયો ત્રીજો એટલે આના ઉપરથી આપણને લેમડા મળી ગયું, આના ઉપરથી આપણને વી મળી ગયું, બરોબર। ચોથો ભાગ શું છે કે તરંગના ચુંબકીય ક્ષેત્રનો કમ વિસ્તાર કેટલો થાય, મતલબ બી જીરો કેટલો। તો આપણી પાસે અહીંયા જો ઈ જીરો છે તો આપણે બી જીરો શોધવું હોય તો આપણે સૂત્ર સી બરાબર ઈ જીરોના છેદમાં બી જીરો તો થઈ ગયું બી જીરો બરાબર ઈ જીરો બાય સી। તો આપણી પાસે ઈ જીરો 3.1 × c એટલે 3×10⁸ ભાગાકાર કરજો તો 1.033 × −8 ટેસ્લા તમને મળી જશે, બરોબર। અને છેલ્લો ભાગ શું કહે છે કે તરંગના ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ મેળવો તો સમીકરણ આના જેવું મેળવવાનું છે। તો આવું સમીકરણ લખો તો શું આવે કે ભાઈ બી સદિશ બરાબર બી જીરો કોસ કેવાય પ્લસ ઓમેગા ટી, આપણી પાસે બી જીરો છે કે ને ઓમેગા, આ કે ને ઓમેગા પણ છે, હવે દિશા જોવી પડે કે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે। તો સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય તરંગ આપણે માઇનસ પછી વિચારીએ આવે છે કે નહીં, પહેલા પ્લસ વાય લઈએ પછી ખબર પડશે માઇનસ કેમ આવ્યું છે। તો આપણું વિદ્યુત ચુંબકીય તરંગ વાય અક્ષમાં એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે ભાઈ વાય અક્ષમાં છે, પછી આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ એક્સ અક્ષમાં છે એટલે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું આપણું એક્સ અક્ષમાં। તો ફરજિયાત આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ત્રણે ત્રણ એકબીજાને લંબ જ હોય, તો આ વાય અક્ષમાં આ એક્સ અક્ષમાં, તો ફરજિયાત ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષમાં હોવું જોઈએ, ઝેડ અક્ષમાં હોવું જોઈએ। એટલે આ આપણને ખબર પડી ગઈ ઝેડ અક્ષમાં, એટલે આપણું જે બી હતું એ આપણને ખબર પડી ગઈ ઝેડ અક્ષમાં। તો હવે બી લખાય બી સદિશ બરાબર બી જીરો કોસ કેવાય પ્લસ ઓમેગા ટી કે ક્રેડ,
तो बीजो आपने सोई दू 1.033 10^-8 आ cos आखे ले 1.8 अने आ थी गयो ओमेगा ले 5.4 10^-6 बराबर इनटू टी के करेड टेस्ला। हवे आपने जुए के माइनस वाई क्या मावया तो तमने खबर छे के विद्युत क्षेत्र छे एक्स अक्ष मा चुंबकीय क्षेत्र छे जेड अक्ष मा बरोबर आ तमने खबर छे। हवे आ बेनो जे गुणाकार होय ए पण आपने खबर छे के आ बेनो जे सदिश गुणाकार होय ए फरजियात विद्युत चुंबकीय तरंगनी दिशा मा होवो जोईए। तो ई कई बाजू तो भाई ई छे एक्स अक्ष मा અને બી કઈ બાજુ તો બી છે ઝેડ અક્ષમાં। તો આઈ ક્રોસ તમે કે કરશો તો તમને માઇનસ જે મળશે માઇનસ જે મતલબ વિદ્યુત ચુંબકીય તરંગ માઇનસ વાય અક્ષમાં હશે એટલા માટે અહીંયા માઇનસ વાય અક્ષ લઈએ છીએ અને માઇનસ વાય આવે છે એટલે આપણે વાય અક્ષમાં છીએ આના ઉપરથી ખ્યાલ આવે પણ પ્લસ છે કે માઇનસ એ તમને આના ઉપરથી ખ્યાલ આવશે એટલે માઇનસ પછી વિચારવાનું પહેલા વાય અક્ષમાં છે પછી ઈ અને બીની દિશા જોઈ લેવાની દાખલામાં બરોબર પછી સદિશ ગુણાકાર કરવાનો તો આ સદિશ ગુણાકાર ઉપરથી ખ્યાલ આવે કે આ ક્રોસ કેટલે માઇનસ જે થાય મતલબ માઇનસ જે એટલે માઇનસ વાય અક્ષમાં એટલે વિદ્યુત ચુંબકીય તરંગ માઇનસ વાય અક્ષમાં આવે છે એવું આપણે કહી શકીએ બરોબર એટલે આ દાખલા બહુ મજાના છે બરોબર બરોબર ધ્યાનથી કરો ખાલી સૂત્ર કરો એટલે દાખલા બધા તમને આવડી જાય છે અને થોડાક કોન્સેપ્ટ યાદ રાખવાના છે ખાલી બરોબર હવે આ લખી લો ચાલો